नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 12 ऑगस्ट जोईए आजना समाचार। भूज नगरपालिकाना ड्रेनेज विभागना कामदारोए पालिका में धरना करी कॉन्ट्रेक्टर हेठळ काम करवा मांगता नथी तेवी रजूआत करी। आजे भूज नगरपालिका में ड्रेनेज विभाग में काम करता कामदारोए धरना कर्या। तेमनो प्रश्न हतो के गटर सफाई माटे नगरपालिका पासे कॉन्ट्रेक्ट राखनार कंपनी हेठळ काम नहीं करिए, नगरपालिका हेठळ काम करीशुं। आ प्रश्न ने लईने धरना कर्या हता। मारु नाम छे दीपक बाबूलाल અને હું ડ્રેનેજ બ્રાન્ચમાં અમે લોકો નોકરી કરીએ છીએ બધા। ડ્રેનેજ બ્રાન્ચમાં અમે લોકો બધા ડ્રેનેજ બ્રાન્ચ હા શું પરિસ્થિતિ છે અમારો કે અમને આજે કોન્ટ્રાક્ટમાં અમે લોકોને કરવામાં આવ્યા નિયમિત અમને કોન્ટ્રાક્ટમાં અમને કામ અમને નથી કરવું। અમને આજે અમે 20-20-15-15 વર્ષથી બધા કામ બધા કરી રહ્યા ફિક્સની અંદર, આજે અમને કોન્ટ્રાક્ટમાં આજે નાખવામાં અમને આવ્યા છે ના। પગાર તો અમને જે આજે આગામી ધોરણ જે અમને મંજૂર કર્યો આજે 10,778 રૂપિયા, એ અમે રાજીપૂર્વક આ મહિનાથી અમે મંજૂર અમને તમે રાજીપૂર્વક અમે કામ અમે કરી રહ્યા છીએ। કોન્ટ્રાક્ટર ઓછા પૈસા આપવાનો, કોન્ટ્રાક્ટી નહીં, કોન્ટ્રાક્ટી તો અમને દેવા 12-12-15-15 હજાર રૂપિયાની ઓફર આવી છે, પણ અમને કોન્ટ્રાક્ટમાં અમને કામ અમને નથી કરવું। અમે જે ઓફિસલી અમે જે કામ કરી રહ્યા છીએ, જે ઓફિસ જે મંજૂર કર્યો પગાર અમને 10,778 રૂપિયા, એ અમને મંજૂર છે અને અમે ઓફિસલી જ અમે કરવા માંગીએ છીએ। અમને નોકરી અમને કરવી છે અમને। અત્યારે સવારે અમે આવક જવાકમાં પત્ર આપ્યો છે, પહેલાં પણ 27 તારીખે આપ્યો હતો અમે, 27 તારીખે 1 તારીખનો હતો ત્યારે પણ નથી આપ્યો, કલેક્ટર સાહેબને પણ આપ્યો હતો, આજે પણ અમે ઓફિસમાં પણ આપ્યો છે અને કલેક્ટર પણ સાહેબને પણ આપ્યો છે આજે। જવાબ અત્યાર સુધી કાંઈ મળ્યો નથી, કોઈએ કાંઈ બોલાવ્યો નથી અત્યાર સુધી અમને। કામ કરવું છે પણ અમને કોન્ટ્રાક્ટમાં શું કામ, અમે ઓફિસલી અમે કામ આજે ફિક્સમાં આજે આટલા વર્ષથી અમે લોકો કરી રહ્યા છીએ, 20 વર્ષ થઈ ગયા, કોઈને 15 વર્ષ થઈ ગયા, કોઈને 25 વર્ષ બી થઈ ગયા છે, અમે એમાં રાજી છીએ, અમે કરી રહ્યા છીએ, અમને કોઈ તકલીફ નથી અમને। એ રીતે હાલે 20 કામદારોને કોન્ટ્રેક્ટ રાખનાર કંપની રાખવા ઈચ્છે, તે માટે કામદારો તૈયાર નથી। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।